સાકરચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ ખાતે આંખોને લગતા તમામ રોગો માટે તારીખ 4/6/2024થી તારીખ 8/6/2024 સુધી મફત તપાસ અને સારવાર કરી આપવામાં આવશે. નૂતન જનરલ હોસ્પિટલના આંખ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 6000 કરતાં વધુ દર્દીઓના સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યા છે, તો આ કેમ્પનો લાભ મેળવો. શું તમે તમારા બાળકોના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતિત છો? તો પછી આજે જ નવયુગ શિશુ નિકેતન તથા NSN ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના કેમ્પસની મુલાકાત લો, જ્યાં નર્સરીથી ધોરણ 12 સાયન્સ સુધીના અભ્યાસક્રમમાં એડમિશન શરૂ થઈ ગયા છે. છેલ્લા 72 વર્ષથી કેળવણી ક્ષેત્રે અગ્રેસર સંસ્થા છે. દરેક વિષયમાં નિષ્ણાંત શિક્ષકોના માર્ગદર્શન સાથે લર્નિંગ બાય ડુઈંગ. ગુજરાતની સૌ પ્રથમ ટોયઝ લાઇબ્રેરી, APJ અબ્દુલ કલામ સાયન્સ સેન્ટર, દરરોજ વિવિધ પૌષ્ટિક નાસ્તો અને સ્કૂલ વાહનની સગવડ. તો પછી આજે જ સંપર્ક કરો નવયુગ શિશુ નિકેતન કેમ્પસ, કમાણા 4 રસ્તા પાસે, 20 નગર, રાજકોટ ખાતે. ગેમ ઝોનમાં બનેલા અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં વહીવટીતંત્ર દ્વારા ફાયર સેફટીની તપાસ કરવામાં આવી રહી છે, જેના કારણે આજે મંગળવારના રોજ વિસનગર નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા વિસનગર ST બસ સ્ટેશન ખાતે ST ડેપો મેનેજરના સહયોગથી ફાયર સેફટી અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસનગર ફાયર વિભાગના ઇન્ચાર્જ ફાયર ઇન્સ્પેક્ટર જયેશભાઈ પટેલ દ્વારા હાજર રહેલા ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક તથા અન્ય સ્ટાફને આગ ના લાગે તે માટે રાખવાની તકેદારી બાબતે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી અને જ્યારે પણ આગ લાગવાના સંજોગોમાં આગ વધુ ન ફેલાય અને જાનમાલનું નુકસાન ઓછું થાય તે માટે કરવાની કામગીરી અંગે અને ફાયર એક્સેંગ્યુટરના ઉપયોગ અંગેની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી, જેમાં ડેપો મેનેજર શ્રી ઝાલા તથા સમગ્ર ST ડેપોના કર્મચારીઓ હાજર રહ્યા હતા. આપણે જાણીએ છીએ કે આપણે 50-60 પેસેન્જરો લઈને ફરીએ ગાડીઓ આપણી બસો. અત્યારે ગરમીનો ટાઈમ છે, જે આજના બનાવો તમે બધું જાણ્યું હશે જે બને છે, પછી સરકાર આવા બનાવો કોઈ પણ નાના મોટા બને નહીં એ માટે ખૂબ સાવચેતી રાખે. અને આવો કોઈ બનાવ ના કે બની ગયો તો શું આપણે વધારે નુકસાન ના થાય, કોઈ જાનમાલનું નુકસાન ના થાય એ માટે શું કરી શકીશું એ બધું. એટલે આપણે જે 50 પેસેન્જર લઈને ફરી એટલે આપણી સૌ વિશે જવાબદારી હોય. આપણને ખ્યાલ હોય ખૂબ ધ્યાનથી સાંભળજો. અને આ આપણને ગમે ત્યારે બસની વાત કરી, તમારા ઘરે પણ આજુબાજુ તમારા ગામમાં સોસાયટીમાં ક્યાં આવો બનાવ બને તો તમે બને એટલી મદદ કરી શકો, તમે જાણતા હશો તો મદદ કરી શકશો. એટલે આને ધ્યાનથી સાંભળી એનો જરૂર પડે ગમે ત્યારે તમારે યુઝ કરી શકો, કોઈને જીવન બચાવી શકો, તમને પોતાને એક સંતોષ થશે. હવે મારું જે મેં શીખ્યું તે ક્યાંક કામ આવ્યું. એટલે બધાને વિનંતી કર જે કે સાહેબ બસ 10-15 મિનિટ જે ડ્રાઈવર તમને તમને જવાનું મોડી જશે કોઈ વાંધો નહીં, પણ અહીંથી જે ટ્રેનિંગ આપવા એ જે માર્ગદર્શન આપે એ બધું પૂરતું સાંભળજો અને એનો અમલ કરજો. પરંતુ આજકાલ જે બનાવો બને છે આગળ એના મેન કારણ છે ઓવરહીટિંગ, ગરમીના આપણે તમારા ઉપર પણ નથી, આખો સર્વિસ ઓકે હોય છે પણ પ્રકૃતિનું જે ગરમી વધી ગઈ છે એના કારણે જે ગરમીના કારણે બધું બનાવ બને છે અને આગ લાગે છે. આગ લાગે અને શરૂઆતના સ્ટેજમાં જો બુઝાવી દેવામાં આવે ને તો મોટું નુકસાન થતું પણ અટકી જાય છે. આપણા જોડે સાધનો હોય છે, અત્યારે અમે જે ચેકિંગો નીકળ્યા છીએ એના પહેલાં પણ ચેકિંગો નીકળતો હતો, પણ જે ચેકિંગો નીકળીએ ને કોઈને ઓપરેટ કરતા બધાએ લગાવેલા હોય છે. એ રીતે મારા ઘરે પક્કર હોય, પાનું હોય, પણ મને પાનાનો ઉપયોગ કરતા ના આવડે, એ તો મારો મિકેનિકલ તેનો ઉપયોગ છે. એ જ આવડતું હોય, ગાડી આવડતી હોય બધાને નથી આવડતી.
તમને આવડતી હોય, આ વિષય મારો છે, મને આવડે છે, પણ તમને ના આવડતું સાધન હોય છે પણ એનો ઉપયોગ કરતા ના આવડે, અને જ્યારે આગ લાગે ને ત્યારે એનો કોઈ ઉપયોગ થાય જ નહીં, અને એનો સદઉપયોગ ના થાય એટલામાં આગ મોટી થઈ જાય. તમે બોટલો ખોલો ના ખોલો અને ખોલી ના ખોલીને આગ નીકળી ના નીકળી એટલા મોટી થઈ જાય, પછી તમે ફાયરવાળાને બોલાવો છો, ફાયર આવે છે, એના પછી જે કાર્ય કરે એટલામાં તો બહુ મોટી આગ થઈ ગઈ હોય, નુકસાન પણ બહુ મોટું થઈ ગયું છે. હવે આપણો ડિપાર્ટમેન્ટ એવો છે તમારો એસટીનો છે, એસટીમાં 52-62 માણસને ઉભા રહ્યા હોય તો 65 માણસ સુધી બેસી જતા હોય, પણ 65 માણસનો જીવ એક પાઇલોટના હાથમાં જ હોય છે, હા, ડ્રાઈવર પાઇલોટના હાથમાં જ હોય છે, એમને જો ચોખ્ખું આવી ગયું તો બધાને ચોખ્ખું આવી ગયું, સમજી લો, એટલે એમના હાથમાં છે. અને ક્યાંક ઓવરહીટિંગ, ક્યાંક આપણું સર્વિસ કરવાનું હોય છે, સર્વિસના કારણે તમારું જે સર્વિસ થતું હોય ઓઇલિંગ બહાર રહે, ક્યાંક ગાંડો તમારું ખુલ્લું રહી ગયું ઓઇલનો, અને જે સ્પેરપાર્ટના એક તો ગરમી હોય, બહારથી ગરમી ટેમ્પરેચર વધારે હોય, ગાડીનું એન્જિનનું ટેમ્પરેચર વધી જાય, અને ક્યાંક સ્પાર્ક થાય અને આગ લાગી જાય તો તમારે શું કરવું, તમારે શું કરવું? સીધી એસટી સર, આપણે થોડી બોટલ છે આવી, બધાને ખબર છે, બે એસટીમાં આપણે ડ્રાઈવરની પાછળ જ હોય છે કેબિનમાં અને એક કંડક્ટરના બાજુમાં હોય છે, બે હોય છે. તો આનો સીધો લઈ, આનો નીચે લઈને જ્યાં આગ લાગી છે એને આ સેફ્ટી ક્લિપ છે, આ સેફ્ટી ક્લિપ છે, આપણે તોડીશું, આ પિન મારેલી જ હોય છે આવી, તમે સીધે સીધા શું કરો છો, આવી રીતના લઈને લગાવવા મળે છે પણ ખુલ્લે જ નહીં, એનો ઓપરેટ પછી ક્યાં તો બગડી ગયા છે, 6-7 મહિનાથી પડી દેવાની એસટીમાં એટલે બગડી નથી ગયા, એનો આપણે ઉપયોગ કરતા જાણતા નથી. સૌ પ્રથમ એને શું કરવું છે, આ જે છે લોક, એના લોક તોડી નાખવાનો, ખાલી ફ્રેક્ચર ના પકડે એટલે તૂટી જશે. ત્યાર પછી એને આ સેફ્ટી ક્લિપ આપેલી છે, એક લોક આપેલું છે, આ લોક રહ્યું એ દૂર કરવાનું છે. ડિસ્ચાર્જ નોઝલ પકડવાની છે, હેન્ડલ દ્વારા જ્યાં પ્રેસ કરશો, અત્યારે હું નહીં કરું, આપણે એક આગ લગાડીશું અને એના દ્વારા પછી જ્યાં પ્રેસ કરશો, જેના ઉપર આગ લાગી છે ત્યાં પ્રેસ કરવાનું છે. પરંતુ હવે તમને એમ થાય ઘણી વખત કે સાહેબ આપણે એસટીઓ અંદર આગ લાગી નીચે પેલા એમાં ડીઝલની ટાંકી ગણી યા તો કોઈ મિકેનિકલ આપણે આગ લાગી એન્જિનમાં, તમે ફર્સ્ટ તમારા જોડી આ ના હોય, ઉપયોગ ના કરો, પાણીની બોટલ હોય, પાણી મારો તો પણ ચાલશે, ડીઝલની ટાંકીમાં તો આગ લાગવાની નથી સીધી સીધી, અને આગ લાગશે તો તમે આનો મારવાના નથી, કારણ કે એ બ્લાસ્ટ થવાનું છે સીધું ડીઝલનું ટાંકીમાં. આ જ વસ્તુ તમારે એક વખત થઈ હતી, આ ઉકાઈ વાળી તમને બતાવું, આ ઉકાઈ અંબાજી વાળી બસ આવતી હતી 1 ઓક્ટોબર 2023 રોજ, આપણે ખરા ચોકડી આવી અને ઓવરહીટિંગ ગરમી, સાંજે 5 વાગે પાછળના ટાયરમાં લાઇનરમાં એમને ગરમ થઈ અને ડ્રાઈવર સાહેબને ખબર પડી ગઈ આગ લાગી ગઈ, તરત 52 પેસેન્જર હતા, આવી જશો એટલે ત્યાં 101 નંબર લાગી જશે, યા તો પછી 101 નંબર ના લાગાયો યાદ ના હોય તો 108 નંબર સીધો લગાવી દેવાનો, 108 નંબર લગાવો એટલે કહી દેવાનો આ જગ્યાએ આગ લાગેલી છે, તો ત્યાંથી નજીકનું જે ફાયર સ્ટેશન હશે ત્યાંથી ઓટોમેટિક ફાયરવાળા આવશે અને આગ જાય જશે. ત્યાર પછી આવે છે આપણે એને ડેમો કરી જઈએ, એના પછી આપણે અહીંયા તમારે ડીઝલનું છે, સાહેબે કીધું જે ડીઝલના પંપ છે ત્યાં ફાયર બાલ્ટીઓ લાગેલી હશે, બી પર એ આપણે એટલા માટે લાગેલી હોય, તે પિચકારી મસાલા મસાલા કંઈ નથી અને ડોગી દેવાની, આપણે બધા એ જ કરીએ છીએ, હરેક જગ્યાએ હું પેટ્રોલ પંપ ઉપર જાઉં ને એમાં લાલ કલરની જ હોય માટી, કારણ કે આ ક્યાંથી લાવે છે એ ખબર નથી, પણ પછી ખબર પડી કે આપણે લાલ બનાવીએ છીએ, આવી તો સફેદ છે, હા એ નથી હોતું, આપણે એના માટે નથી, એ આગ લાગે ત્યાં કંઈ એવું હોય બાઇક ક્યાંક સરક્યું, એનું પેટ્રોલ ડરી અને ક્યાંય એમાં આગ લાગશે ને, જે પેટ્રોલ ડરી જશે ને પછી ડીઝલ ડરી જાય ને એમાં આગ લાગે ને તો એમાં પછી આ કામ ના આવે, એમાં રેતી જ નાખવી પડે, રેતી નાખો એટલે આ આગ બુજાઈ જશે, પેટ્રોલ ડીઝલમાં જે ટાંકીમાં હોય અને એમાં આગ લાગે તો રેતી નથી નાખવાની, એમાં પાવડર મારવાનો છે, એમાં ફરજિયાત પાવડર મારવાનો છે, પણ નીચે પડી જાય ઓઇલ ડરી જાય, નીચે લિક્વિડ જે ડરી જાય પેટ્રોલ ડીઝલ અને એમાં આગ લાગે તો એ રેતી નાખવાનું અને એનાથી આગ બુજાઈ શકાય છે, એટલા માટે રેતી મૂકેલી હોય છે. અને આપણે વારે કરીએ અને કરીએ ક્યારેય જોતા પણ નથી હોતા, એટલે શું થાય છે ઘણી વખત રેતી ગઠ્ઠા જેવી થઈ ગઈ હોય, જમી ગઈ હોય, જ્યારે ઉપયોગમાં ના આવે, એટલે આ બધી વસ્તુ છે આપણે ફાયર રોકવા માટેની વસ્તુ છે, એટલે આપણે આ રીતે થોડું નોલેજ રાખીએ અને ધ્યાનપૂર્વક કામ કરીએ તો આપણી સાવચેતી રહેશે અને બીજાનો પણ બચાવ થઈ શકશે. ઓકે, આના સિવાય કોઈ પ્રશ્ન હોય તો સાહેબ અમારે કંઈ કામમાં આવે, પણ આપણે શું હોય છે એને રિફિલિંગ કરાવવું જરૂરી છે,
ક્યાંક ગેસ લીકેજ થઈ ગયો હતો, આપણા જોડી પડ્યું હોય તો ઘણી વખત બે વર્ષ સુધી એ ચાલે, ઘણી વખત બે મહિનામાં પણ લીકેજ થઈ જાય ગેસ. આનું ગેસનું મીટર આપેલું છે જોવા માટે. જો પ્રેશર છે આ જોતું બહુ ખાસ રાખવાનું, આપણે ધ્યાન રાખવાનું છે. લાલ ઉપર આવી જાય, ઘણી વખત આપણે તારીખ જોઈ લઈએ અહીંયા, પણ તારીખ છે પણ લાલ ઉપર આવી ગયું તો પ્રેશર ડાઉન થઈ ગયું છે. તો પ્રેશર ડાઉન થઈ જશે તો આ ઉપયોગ નહીં થાય. આ પ્રેશરથી ભરેલું છે એટલે વચ્ચે વચ્ચે લીલા કલરનું હોય ત્યાં સુધી એનું પ્રેશર જોતું રહેવાનું. તો ગઠ્ઠા ના થઈ ગયા હોય, ગઠ્ઠા થઈ ગયા હોય તો ઘણી વખત નીકળે નહીં પાવડર બહાર. એટલા માટે એક વર્ષે રિફિલિંગ કરાવવું પડે છે. આપણે ગાડીમાં સર્વિસ કરાવીએ એવી રીતે પડી રહી હોય તો એ સર્વિસ કરાવવી પડે. ચાલે હવે પ્રેશર જે ડાઉન થાય એટલે તમારો પાવડર જે પ્રેશરથી આવવો જોઈએ આવશે જ નહીં પાડે. નવી બસો છે એમાં આપણે ત્રણ બને ચાર કિલો વાળી બોટલ રાખવાની. આ છ કિલો વાળી છે એ થોડી હેવી પડશે, તમને પણ હેવી પડશે અને ક્યાંક આગ બધું બુઝાવવા માટે પણ તમને હેવી પડે છે. ચાર કિલો વાળી જ લેવાની છે સાહેબ, અને એનું પ્રેશર પણ સારું છે અને આગ બુઝાવવા માટે આખું એન્જિન તમારું સળગ્યું હોય ને તો બે બોટલ ચાર કિલો વાળી હોય ને તેનાથી ઓલવી નાખીએ અમે. અમને ખબર છે કે જ્યાં મારવાનું છે, જે જગ્યાએ આગ લાગી છે ને દેખાય છે ને ત્યાં મારવાનું, ધુમાડા ઉપર નહીં મારવાનું, ધુમાડો નથી ઓલવવાનો. જ્યાં આગની જ્યોત દેખાય છે ને ત્યાં જ વિનાગરનો ઉપયોગ કરવાનો છે, બરાબર છે. વિસનગર શહેર મેં સર્વપ્રથમ શાંત પ્રાકૃતિક ઓર સુરમ્ય વાતાવરણ કે સાથ ખેલ ખેલ મેં તે જ્ઞાન કે સાથ સંસ્કાર ભી અત્યાધુનિક ફેસિલિટી કે સાથ લેકર આયે હે એપલવુડ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નર્સરી સે લેકર ક્લાસ 10 તક. એડમિશન ઓપન. સ્માર્ટ ક્લાસરૂમ, સીસીટીવી સિક્યોરિટી, એન્ડ્રોઇડ પેરેન્ટ્સ એપ, બિગ પ્લેગ્રાઉન્ડ, ઇન્ડોર ગેમ કે સાથ હી ટેકનોક્રેટ મેનેજમેન્ટ. વાવ, ઇતના સબ કુછ ઓ ભી એફોર્ડેબલ ફી મેં, તો સોચ ક્યા રહે હો, આજ હી અપના એડમિશન રજિસ્ટર કરવાઈએ. હમારા નંબર હૈ 9925688530 ઓર 9067124850 યા વિઝિટ કરે એપલવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ કડા રોડ વિસનગર. એડમિશન રજિસ્ટર કરવાને કે લીએ હમારા નંબર હૈ 9925688530 ઓર 9067124850 એપલવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ કડા રોડ વિસનગર. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 9494-35034 અલ્પેશ બારોટ 9374-26544 વિસનગર કે ન્યૂઝ.